દીવ જિલ્લામાં તમામ આંગણવાડી અને પ્રાથમિક શાળાઓ બંધ જાહેર. કોરોનાની ત્રીજી લહેરની ગંભીરતાને ધ્યાનમાં લઈ પ્રશાસન દ્વારા લેવાયો મોટો નિર્ણય. દીવ જિલ્લા કલેક્ટર સલોની રાય દ્વારા કોરોના વાયરસની ત્રીજી લહેરની ગંભીરતાને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજી જરૂરી સૂચનો આપવામાં આવ્યા, જે અંતર્ગત તેમણે પ્રેસ તેમજ મીડિયાને જણાવ્યું હતું કે દીવ જિલ્લામાં તમામ આંગણવાડી અને પ્રાથમિક શાળાઓ બંધ જાહેર કરાઈ 1-8 ધોરણના બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે ભારતમાં કોરોના વાયરસ ત્રીજા સ્તરની શરૂઆત પર છે, ત્યારે તેને આગળ વધતા અટકાવવા માટે લોકોમાં જાગૃતતા ખૂબ જરૂરી છે, જેથી લોકોએ શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવું, બહાર નહીં નીકળવું અને પોતાની અને પરિવારની સુરક્ષાને ધ્યાનમાં લઈ સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર કામ વિના નહીં નીકળવું, જેથી કરીને કોરોના વાયરસથી સંપૂર્ણપણે દીવની સુરક્ષિત રાખી શકાય. દીવ કલેક્ટર દ્વારા લોકોને ખાસ કોરોનાની ગંભીરતાથી લઈને પ્રશાસન દ્વારા વખતો વખત કરવામાં આવતા સૂચનોનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહેલ છે. તેઓએ જણાવ્યું કે સ્વસ્થ અને સાવચેત રહેવું અને દીવમાં આવનાર પર્યટકોએ વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી છે. સ્થાનિક પ્રજામાં પણ જેમણે વેક્સિનના બંને ડોઝ ન લીધા હોય તે જેમ બને તેમ જલ્દી લઈ લે. પર્યટકો અને સ્થાનિકોએ માસ્ક ફરજિયાત પહેરવું, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા ખાસ અપીલ તેઓ દ્વારા કરવામાં આવી. વધુમાં તેઓએ જણાવ્યું કે દીવના દુકાનદારો અને વેપારીઓની જવાબદારી બની છે કે પોતાની દુકાનમાં આવનાર તમામ ગ્રાહકોને માસ્ક ફરજિયાત પહેરાવવા તેમજ કોરોનાની ગાઈડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરાવવામાં આવે. તેઓએ જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા પ્રશાસન દ્વારા વેક્સિનના બુસ્ટર ડોઝની પણ તૈયારીઓ કરવામાં આવી રહેલ છે અને ટૂંક સમયમાં જ દીવના ફ્રન્ટલાઇન વોરિયર્સને બુસ્ટર ડોઝ આપવામાં આવશે. નક્ષી ગઢવી, ZSTV, દીવ. कोई सूचित किया जाता है कि कोविड के केसेस दोबारा बढ़ने का ट्रेंड देखा जा रहा है और उसी ट्रेंड के मद्देनज़र रखते हुए प्रशासन ने ये फैसला लिया है कि 6 जनवरी कल की तारीख से प्राइमरी, प्री प्राइमरी और मिडिल स्कूल्स 1-8 क्लास बंद कर दिए जाएंगे और वापस से ऑनलाइन एजुकेशन की तरफ बच्चों की पढ़ाई की जाएगी. आंगनवाड़ीज भी अभी बंद कर दिए जा रहे हैं और डिस्ट्रिक्ट में एनफोर्समेंट मेजर्स स्ट्रिक्ट कर दिए गए हैं. मास्क का एनफोर्समेंट लोगों के लिए अपील भी है और हमारी तरफ से डायरेक्शंस भी हैं कि मास्क हर वक्त पहने. जिस तरह से देखा जा रहा है एक डिप आने के बाद कोविड के केसेस देश भर में बढ़ रहे हैं और हम ये लोगों से अपील करते हैं कि टूरिस्ट सीजन को देखते हुए ऐसी कोई भी सिचुएशन ना आए कि दीव में केसेस वापस बढ़ें तो मास्क वो हर वक्त पहने. बस में जो लोग ट्रैवल करते हैं, ऑटो में ट्रैवल करते हैं, सब लोग अपना मास्क पहने. जो चाहे शॉप ओनर्स हैं, शॉप ओनर्स की रिस्पॉन्सिबिलिटी है कि जो उनकी दुकान में आता है सब मास्क के साथ ही अपने नॉर्मल बिजनेस को वो लोग चलाएं. उसके साथ ही साथ वैक्सीनेशन पे भी हमारा पूरा फोकस है. जितने भी लोग हैं जिनका सेकेंड डोज बचा है या जिन्होंने जो एलिजिबल 15 से 18 साल के बच्चे एलिजिबल हैं उनका भी जो फर्स्ट डोज इनका बचा है उन लोगों से अपील है कि वो वैक्सीनेशन करवाएं और जितना हम दीप को सुरक्षित रख सकते हैं उतना हम लोग आपके साथ